नमस्ते विद्यार्थी मित्रों, लेक्चर एक में आपणे वोल्टर ने जे बार लखवामां घेराई गयो हतो एनी माए एनी केटली सारवार करी। डॉक्टरोए आशा छोड़ी दीधी कि तमारो दीकरो चाली शकशे नहीं, एटले के जीवशे त्यां सुधी एने जिंदगी भर आखी जिंदगी एने घोड़ी अथवा तो व्हीलचेरना सहारे हालवू चालवू पड़शे। અને વોલ્ટર જે એમના પગ સાથે વાતચીત કરે છે કે એને શું કીધું છે કે મારા દોસ્ત છે, એમ શાંત મૂંગા દોસ્તો કીધા છે, એ વાત આપણે જોઈ। ત્યારબાદ આગળ એમની આપણે એક સોસાયટી ગઈ છે કે એના વિસ્તારમાં હરીફાઈ યોજાઈ હતી, એ જોવા જાય છે અને ત્યાં જોતાં જોતાં એને પણ એમ થાય છે કે હું પણ કૂદકો લગાવું, પણ ત્યાં જ એને બાજુમાં પડેલી ઘોડી જોવે છે અને એ નિરાશ થઈ જાય છે। ત્યારબાદ આગળ જ્યાં જાતે ચલાતું નથી ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની વાત કેવી, એટલે એ કહે છે કે એ પોતે જાતે ચાલી શકતો નથી અને વળી આવડો મોટો ઊંચો કૂદકો મારવાની વાત તો કેવી, પણ ત્યાં તો એને એની માતાના શબ્દો યાદ આવ્યા, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ। એટલે એની માતાએ કીધું હતું કે આપણે અગાઉમાં લેક્ચરમાં જોયું, એની માએ શું કીધું હતું કે જો તું હિંમત નહીં હારે તો તું ધારીશ એ કરી શકીશ। વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો અને વોલ્ટર છે એ ખુશી ખુશીથી રમતને જોવા લાગ્યો। એવામાં એક છોકરાએ કમાલ કરી એટલે કે કંઈક સારું એવું કર્યું, એને સૌથી ઊંચો કૂદકો લગાવ્યો। કમાલ કરી એટલે કે શું કરી હતી કમાલ, તો કે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો હતો, અગાઉનો વિક્રમ તોડી નાખ્યો હતો। અગાઉનો વિક્રમ એટલે કે આપણે કેટલી વખત જોતા હશે કે કેટલી બધી રમત હોય એમાં જોયું કે 100 મીટરની દોડ હોય તો એમાં સૌથી પહેલાં કોણ પહોંચે છે, કેટલી મિનિટમાં પહોંચે છે, આ બધું હોય તો એમાં જે ઓછી મિનિટમાં અહીંયા પહોંચી ગયા હોય એને શું કહે છે કે આ વખતે તો જો ઓલો આટલી મિનિટ 2 મિનિટમાં 100 મીટરની બે મિનિટમાં 500 મીટરની દોડ હતી તો એને પૂરી કરી નાખી, ત્યાર પછી નેક્સ્ટ ટાઈમ સ્પર્ધા યોજાય તો એમ કે 1.5 મિનિટમાં જો ઓલાએ પૂરું કરી નાખ્યું કે ઓલી છોકરીએ પૂરું કરી નાખ્યું, તો શું થયું કે ઓલો જે 2 મિનિટ દોડ્યો હતો એનું નામ છે એની જગ્યાએ 1.5 મિનિટવાળાનું નામ આવી જાય। તાળીઓના ગડગડાટથી સૌએ એને વધાવી લીધો અને કંઈ પણ એવું કામ થતું હોય, જીતતા હોય અથવા તો કંઈ સારું એવું કાર્ય કર્યું હોય તો આપણે શું વગાડીએ છીએ, તાળીઓ વગાડી અને એને વધાવીએ છીએ। એ વિજેતાનું ઇનામ મેળવી ગયો અને એ ઇનામ મેળવી ગયું। વોલ્ટર પણ બેઠો બેઠો જોશભેર તાળીઓ પાડતો હતો અને વોલ્ટર પણ ત્યાં બેઠા બેઠા જોશ જોશથી તાળીઓ પાડતો હતો। ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાએ એણે જોયો અને ઇનામ મેળવીને જે પાછો ફરતો હતો એ છોકરાને એને જોયા પડ્યો, એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો અને એ છોકરો પણ વોલ્ટરની ઉંમરનો જ હતો। વોલ્ટરને થયું, હું પણ એક દિવસ ચાલીશ, પછી કૂદકા લગાવીશ, એક દિવસ એવો આવશે કે હું પણ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ, અરે હું તો વિશ્વવિક્રમ સ્થાપીશ। ત્યારથીને જે શું કરી લે છે કે નક્કી કરી લે છે કે હું પણ એક દિવસ ચાલીશ, ચાલતા થાય પછી જે કૂદકો લગાવી શકે એમ, એટલે કે પછી હું મોટા મોટા કૂદકા લગાવીશ અને એવો એક દિવસ આવશે કે હું દુનિયામાં આખી દુનિયામાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનાર બનીશ, અરે હું તો વિશ્વનો વિક્રમ સ્થાપીશ, અને કહે છે કે હું તો વિશ્વ આખાનો વિક્રમ સ્થાપીશ। વોલ્ટર અપંગ હતો પણ એનો નિર્ધાર અડગ હતો, વોલ્ટર અંગોથી અપંગ હતો પણ એનો નિર્ધાર એટલે કે એનો નિશ્ચય છે એ અડગ હતો, એટલે કે એ ડગે એવો ન હતો। એનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું, એનું તન એટલે કે શરીર એ શરીરે નબળો હતો પણ એનું મન છે એ એકદમ મજબૂત હતું।
શરીર નિર્બળ હતું પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો, કે એનું શરીર નબળું હતું પણ એનો જે એણે જે સંકલ્પ કર્યો હતો એ ઘણો તાકાતવાન હતો. એના હૈયામાં એક શ્રદ્ધા હતી, કે એના હૃદયમાં એક શ્રદ્ધા હતી, મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ તો એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. એટલે એના મનમાં એક એવી શ્રદ્ધા હતી, એક વિશ્વાસ હતો કે ભલે આજે મારું શરીર અપંગ છે પણ એક દિવસ તો એવો આવશે કે વિશ્વનો કોઈ પણ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં, અને મહેનત કરવામાં પણ વોલ્ટરે કંઈ બાકી રાખ્યું નહોતું હતું, સતત મહેનત કરતા રહેતો. ડાક્ટરની નાનામાં નાની સૂચનાઓ પૂરેપૂરો અમલ કરતો, અને ડૉક્ટરે આપેલી જે કંઈ નાની એવી સૂચના હોય એનો પણ એ પૂરેપૂરો અમલ કરતો. એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કમર સુધીના કેલિપર્સ એટલે કે એક જાતનું પેરેલિસવાળા હોય એને આધાર મળે, પગ સીધો રહે એના માટે એક સાધન હોય એ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો, અને ત્યારબાદ એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો. પછી ઢીંચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો, ત્યાર પછી ઢીંચણ ઉપરનો પટ્ટો કાઢી નાખ્યો. છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરતો હતો, અને છેલ્લે તો ખાલી પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરતો હતો. ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થવા થતાં એ કસાન્ય સહાય વગર ચાલવા લાગ્યો, એટલે કે ધીરે ધીરે એના સ્નાયુઓ મજબૂત થવા લાગ્યા, એટલે કે કસાન્ય એટલે કે કોઈ પણ સહાય વગર ચાલવા લાગ્યો. આમ કરવા જતાં ઘણીવાર એ પડી જતો પણ હિંમતભેર ફરી ઊભો થઈ જતો. આમ કરવાથી ઘણી વખત પડી જતો પણ પોતાની હિંમત રાખી અને ઊભો પણ થઈ જતો. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો, અને ધીમે ધીમે વોલ્ટર છે એ બરાબર એટલે કે ચાલવા લાગ્યો, એમ આપણે જેમ ચાલી એમ ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. એની માએ જે એને કીધું હતું કે તું હિંમત રાખીશ તો તું જે ધારીશ એ કરી શકીશ, એ શ્રદ્ધા છે એ સાકાર થવા લાગી. મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી, અને પોતાનું મનોબળ સારું હતું એટલે કે એક અદ્ભુત સિદ્ધિ મેળવે છે. ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા, પણ વોલ્ટરની ઈચ્છા અધૂરી હતી. ડૉક્ટરોએ શું કીધું હતું પહેલાં કે તમારો છોકરો છે એને જિંદગીભર વ્હીલચેરના સહારે અથવા તો લાકડાની ઘોડી વડે ચાલવું પડશે, અને આટલું સરસ થઈ ગયા થવાથી ડૉક્ટરો પણ શું મોંમાં આંગળા નાખી ગયા, એટલે કે એને પણ નવાઈ લાગી એમ કે આટલું બધું સારું થઈ ગયું. પણ હજી વોલ્ટરની એક ઈચ્છા છે એ અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી, અને એની ઈચ્છા કઈ હતી તો કે ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વનો વિક્રમ સ્થાપવો હતો એને. એના શરીરમાં તાકાત આવતી ગઈ અને એના શરીરમાં તાકાત આવતી ગઈ. સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા, અને સ્નાયુઓ છે એ જીવંત થવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ધીમે ધીમે એ દોડતો અને પછી છેલ્લે તો કૂદકા પણ લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલાં ધીમેથી દોડ શરૂ કરવાની, કે ઊંચા કૂદકામાં પહેલાં શું હોય તો કે ધીમેથી દોડ શરૂ કરવાની. નેક્સ્ટ પાછળના પેજ ઉપર પછી ઝડપથી દોડવાનું હોય અને એ પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. પહેલાં તો કે ધીમે ધીમે દોડવાનું અને પછી ઝડપથી દોડી અને પગનો ઠેકડો મારવાનો અને ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય, અને બીજી કોઈ પણ રમત કરતાં આ રમતમાં શું થાય તો કે
પગનો જે કૂદકો લગાવવાનો હોય એમાં કે પગની તાકાતની વધારે જરૂર પડે। વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો અને વોલ્ટર છે એ ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બનવા લાગ્યો, આવડતમાં સારો એવો પ્રભાવ પડવા લાગ્યો એનો। વધુને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને ધીમે ધીમે એ વધારે ને વધારે ઊંચો કૂદકો લગાવે એવો એ પ્રયત્ન કરવા લાગ્યો। એના બોમાન્ટ નગરની સ્પર્ધાઓમાં એ મોખરે રહ્યો અને પછી ત્યારબાદ એના જે વિસ્તારમાં યોજના સ્પર્ધાઓ યોજાતી એમાં એ ભાગ લેતો ઊંચા કૂદકાની હરીફાઈમાં એમાં એ મોખરે એટલે કે પહેલાં આવવા લાગ્યો। ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા કે ટેક્સાસ રાજ્યની જે સ્પર્ધા યોજાતી હતી એમાં એણે વિક્રમો સ્થાપ્યા। એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો કે એની આ કાબેલિયત એટલે કે આવડત, એની આ આવડત જોઈને એના દેશના ઓલિમ્પિક સ્પર્ધામાં એને ભાગ લેવા માટે મોકલવામાં આવ્યો। ફિનલેન્ડ દેશના હેલસિકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ કે જે ફિનલેન્ડ દેશ છે એમાં હેલસિકી શહેરમાં 15મો ઓલિમ્પિક સ્પર્ધા યોજાયો। આમાં જુદા જુદા દેશના ઘણા હરીફોએ ભાગ લીધો અને આ ઓલિમ્પિકમાં, ઓલિમ્પિક એટલે શું તો કે દર 4 વર્ષે યોજાતો વિશ્વ એટલે કે આખા દુનિયાનો રમતોત્સવ, આપણે શાળામાં દર વર્ષે એક વખત હોય એવી રીતે વિશ્વમાં દર 4 વર્ષે જે રમતોત્સવ આવે છે એને શું કહે છે તો કે ઓલિમ્પિક્સ કહેવામાં આવે છે। આમાં જુદા જુદા દેશના ઘણા હરીફોએ ભાગ લીધો હતો એટલે કે આ રમત દેશ લેવલની હોય છે એટલે કે બધા જ દેશના સ્પર્ધકો એમાં ભાગ લે છે। અમેરિકા તરફથી એક 20 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો અને અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર એ પણ મેદાનમાં ઉતર્યો હતો। ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ, ઓલિમ્પિક એટલે તો કે જગત એટલે કે વિશ્વનો સૌથી મોટામાં મોટો રમતોત્સવ। આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે એટલે કે છે કે આ રમતમાં ભાગ લેવા માટે ઘણી બધી જગ્યાએથી ખેલાડીઓ આવે છે। ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે અને ઓલિમ્પિકમાં જે વિનર થવું એ ખેલાડીઓનો શું હોય છે કે જીવનનો સૌથી મોટી ઈચ્છા હોય છે। ઊંચા કૂદકાની સ્પર્ધામાં વોલ્ટર મેદાન પર આવ્યો અને ઊંચા કૂદકાની હરીફાઈ યોજાઈ એમાં વોલ્ટર છે એ મેદાન ઉપર આવ્યો। 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો એટલે કે 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો બીજો કોઈનો કૂદકો ન હતો। જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા એટલે કે જગત એટલે કે વિશ્વના ચુનંદા એટલે કે સારા એવા હરીફો એટલે સ્પર્ધકો કે સારા એવા સ્પર્ધકો ખેલાડીઓ છે એની સામે ખડા એટલે કે ઊભા હતા એમ। વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું અને વોલ્ટરનો એક સિદ્ધાંત હતો કે ગમે તે કંઈ કામ હોય એમાં હતાશ થઈને છોડી ન દેવું પણ શું કરવાનું કે કામ પાર પાડીને જ અટકવું। વોલ્ટરે કસાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો અને વોલ્ટરે તો સૈનિક કોઈ પણની સહાય લીધો કાંઈ પણ સાધનની સહાય લીધા વગર દોડી અને કૂદકો લગાવ્યો। પરિણામ જાહેર થયું એટલે કે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યો, વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો એટલે કે વોલ્ટર છે એ પ્રથમ આવ્યો। એટલું તો ઠીક પણ એણે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો। હવે 2 મીટર અને 5 સેન્ટીમીટર ઊંચાઈનો કૂદકો હતો એમાં વોલ્ટરે કેટલો કૂદકો લગાવ્યો તો કે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવી અને
જે આ વિશ્વભરનો રમતોત્સવ થાય છે એમાં એને નવો વિક્રમ એટલે કે સ્પર્ધા ક્ષેત્રમાં નોંધાયેલી મહત્વની સિદ્ધિ એટલે કે એને કંઈક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી અને સ્થાપ્યું. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. અને આ 15મી ઓલિમ્પિક સ્પર્ધામાં પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક એટલે કે પહેલા જ દિવસે જે પ્રથમ રમત હતી એમાં વિજેતા બનનાર વોલ્ટર ડેવિસ બન્યો. એને સુવર્ણચંદ્રક મળ્યો એટલે કે એને સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું અને એકદમ તાળીઓ વાગવા લાગી અને વાતાવરણ આખું તાળીથી એમ કે તાળીઓ જ સંભળાતી હતી આખા વાતાવરણમાં. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન આપી અને વોલ્ટરની આ સિદ્ધિ હતી એમાં દુનિયાને માન પામી. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. એનો પુરુષાર્થ છે એ લોકોના દિલમાં આદર પામ્યો એટલે કે એક લખવાવાળો જે છોકરો છે એમ કે કેટલી બધી મહેનત એને કરવી પડી હશે કે દુનિયાનું સૌથી એને મોટો કૂદકો લગાવ્યો એમ. એટલે આનાથી લોકો શું થઈ ગયા, એનાથી પ્રભાવિત થઈ ગયા. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસ છે એને ઘણા બધા બીજા ઊંચા કૂદકા પણ લગાવ્યા છે. એક બિન સત્તાવાર સ્પર્ધામાં તો એણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો. અને બિન સત્તાવાર સ્પર્ધા એટલે કે કોઈ એવી વિજેતા જાહેર કરવાની ન હોય અને જે સામાન્ય રમતો રમતા હોય ત્યારે એને તો કેવડો મોટો કૂદકો લગાવ્યો હતો તો કે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો કૂદકો લગાવ્યો હતો. વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો. વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો. જીવનનો શું કામ કીધો છે તો કે એ એક બાળ લખવાવાળો વ્યક્તિ હતો, બાળક હતું ત્યારથી એને સતત મહેનત કરી અને આપણે અત્યારે કેટલી વખત જોઈએ છીએ કે જે લખવાવાળા છોકરાઓ હોય એ ઘડીકમાં સાજા થતા નથી કે એના જે હાથ પગ છે એ સાવ કામ જ ન કરતા હોય, પણ જો એની પાછળ તમે મહેનત કરો, એ વ્યક્તિ મહેનત કરે, એના ઘરના વ્યક્તિઓ એને સપોર્ટ કરે, પ્રોત્સાહન આપે, તો શું છે કે એનાથી એને હિંમત રહે અને એ આગળ થોડો થોડો પ્રયત્ન કરી અને હલનચલન કરી શકે એટલી પોઝિશનમાં આવી જાય છે. અને વોલ્ટરે તો શું કર્યું છે તો કે સૌથી વિશ્વનો વિક્રમ સ્થાપ્યો છે એમ. એટલે એને પુરુષાર્થ જાજો કરવો પડ્યો. જે વોલ્ટરને માટે ડાક્ટરોએ કહ્યું હતું કે એ કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં, એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો. એટલે કે છે કે ડાક્ટરોએ કહી દીધું હતું કે જે વોલ્ટરને ડાક્ટરોએ કહી દીધું હતું કે ડૉક્ટરોએ કહી દીધું હતું કે આ વ્યક્તિ છે એ કદી પોતે હાથે જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં, એને આજ મન અને તનની, મન એટલે કે પોતાના મનથી તો એ મક્કમ હતો અને તનને પણ કેવું કર્યું છે, તાકાત આપી છે, મન અને તનને તાકાત આપી અને જગત આખા દુનિયાનો ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી એટલે કે વ્યક્તિ બન્યો છે. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી. એને શું બતાવ્યું છે તો કે કંઈ અપંગ અથવા અશક્ત એટલે કે જે અપંગ હોય છે અથવા તો અશક્ત એટલે કે કંઈક શક્તિ ન હોય, શક્તિ વિનાનો માણસ હોય એ કંઈ લાચાર નથી કે અસહાય નથી, એ હિંમત ન હારે તો એ ધારે તે કરી શકે અને જો એ હિંમત ન હારે તો એ ધારે એ કરી શકે છે. એને એના મનમાં એની માએ જે કીધું હતું કે બેટા તું હિંમત રાખીશ તો તું ધારે એ કરી શકીશ એ વાક્યને એને શું કરી લીધો, એક નિશ્ચય બનાવી લીધો કે મારે હાલવું છે અને સૌથી ઊંચામાં ઊંચો કૂદકો લગાવવો છે. એ વાક્યથી આજે એને શું કરી લીધું છે તો કે વિશ્વનો વિક્રમ તોડી નાખ્યો છે. અહીં પાઠ પૂરો થાય છે આપણો અપંગના
ઓજસ, અપંગ એટલે કે જે શરીરના અંગો હોય છે એ કામ ન કરી શકે એને અપંગ કહેવાય, અને ઓજસ એટલે કે બળ, બળવાન એવું આપણે કહી શકીએ. પાઠ અહીં પૂરો થાય છે.